वंदे मातरम मित्रों, केम छो? मजा में मित्रों, संभावना में आपणे एंडिंग तरफ आगळ वधी रह्या छे। तो एमां आपणे जोईए स्वाध्यायनो दाखलो 13मो। धारो के दर्दीने हृदयरोगनो हुमलो थवानी शक्यता 40% छे। हृदयरोगनो हुमलो थाय एनी शक्यता, एटले के हार्ट एटेक आवे एनी शक्यता 40% छे। અને એ પણ એવું નક્કી કરેલું ધારેલું છે કે જો એ વ્યક્તિ જેને હૃદયરોગનો હુમલો આવતો હોય તે વ્યક્તિ ધ્યાન કે યોગાસનનો અભ્યાસ કરે તો એ હૃદયરોગને 30% મટાડી દે, હૃદયરોગને 30% મટાડી દે છે। અને જો તે દવા લેશે તો 25% એનો ઘટાડો થશે। એક જ સમયે દર્દી બે સમાન સંભાવનાઓવાળા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરે છે। તો વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલું હોય તો દર્દી ધ્યાન અને યોગાસનને અનુસર્યું હશે એની સંભાવના શોધો। મિત્રો, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં શું આપી જજો કે વ્યક્તિ ધારેલ છે કે ધ્યાન અને યોગાસનનો ઉપયોગ કરે છે, ધ્યાન અને યોગાસનનો ઉપયોગ કરે છે, એક વસ્તુ આપ્યું છે, અને બીજી વસ્તુ દવા લે છે, આ બે વસ્તુ આપ્યું છે, અને ત્રીજી વસ્તુ એ હૃદયરોગથી પીડિત છે એવું આપ્યું છે। હવે વિચારો, ત્રણ વસ્તુ આપ્યું હોય તો કઈ શક્યતા, કયો રીતનો ઉપયોગ થાય? તો કાં તો ટોટલ પ્રમેય હશે અથવા બેઝ પ્રમેય હશે, આ બેમાંથી એક હશે। હવે શું મેળવવાનું છે એ જો એટલે તમને ખબર પડી જાય કે ટોટલ છે કે બેઝ છે। તો શું કહેજો કે વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલું હોય અને તે ધ્યાન અને યોગાસનને અનુસર્યો હશે એની સંભાવના, ધ્યાન અને યોગાસનને અનુસર્યો હશે એની સંભાવના। તો ધ્યાન અને યોગાસન વાળી સંભાવના ક્યાં હતી? તો કે સ્ટાર્ટિંગમાં, જો સ્ટાર્ટિંગમાં ઉપર જો સ્ટાર્ટિંગમાં હોય મતલબ મેં બેઝ પ્રમેય કહેવાય, અને જે છેલ્લે જે તમને ઘટના આપ્યું કઈ હૃદયરોગના હુમલાથી પીડિત હશે એની સંભાવના મેળવવાની હોય તો એ ટોટલ પ્રમેય કહેવાય। પણ અહીંયા સ્ટાર્ટિંગમાં જે ઘટના આપી છે એની સંભાવના મેળવવાની છે, મતલબ અહીંયા બેઝ પ્રમેય આવશે। બેઝ પ્રમેય આવે તો સીધી વાત છે કે સ્ટાર્ટિંગની જે બે ઘટનાઓ છે તમે E1 અને E2 લઈ લો। ધારો કે E1 વ્યક્તિ ધ્યાન અને યોગાસનનો અભ્યાસ કરે છે, અને E2 વ્યક્તિ દવા લે છે, અને કેપિટલ A વ્યક્તિ હૃદયરોગથી પીડિત છે। હવે કરવાનું શું છે કે વ્યક્તિ પીડિત છે તેવું આપ્યું છે, અને હૃદય વ્યક્તિ ધ્યાન અને યોગાસનનો ઉપયોગ કરે છે એની સંભાવના મેળવી છે, મતલબમાં P(E1)A। તો આનું સૂત્ર બેઝ પ્રમેય પ્રમાણે P(E1)P(A)E1 છે, P(A). હવે P(A) મેળવવું છે, P(A) મેળવવું છે એટલે એમાં P(E1)P(A)E1 આવી જ જશે। તો P(A) સૂત્ર P(E1)P(A)E1 પ્લસ P(E2)P(A)E2 P(E1) તો P(E1) એટલે તો કે બે વસ્તુ છે, આ એક યોગાસન અથવા દવા બે જ વસ્તુ, બેમાંથી એકની સંભાવના એટલે 1/2। પણ P(A)E1 જોજો, P(A)E1 એટલે જેને હૃદયરોગ થાય છે એને એ વ્યક્તિઓમાંથી 30% એને ઘટાડે છે, મતલબમાં હૃદયરોગ થવાની શક્યતા કેટલી છે 40% વ્યક્તિઓને, એ 40%માંથી એ 30% ઘટાડો કરે છે। આ ખાસ સમજો, 40%માંથી 30% ઘટાડો કરે, તો 40%માંથી આ 30% જે ઘટાડો કરે છે એ 30% કોના 30%? તો કે 40ના 30% થાય ને, કારણ કે બીજા 60% તો હૃદયરોગનો હુમલો થતો જ નથી। 40% વ્યક્તિઓને હૃદયરોગનો હુમલો થાય એમાંથી 30% ઘટાડો થાય। તો એક રીતે ગણાય, જો આ 40% એટલે 40ના 100, એમાંથી 40%ના 30% એટલે કે 40% એટલે 40ના 100 ના 30% એટલે 30ના 100, એ શેમાંથી બાદ કરવાના? 40%માંથી। ફરી કહું, 40%માંથી 30% બાદબાકી થાય, ઘટાડો થાય છે, તો 40% માઇનસ 30%, પણ 30% કોના? તો કે 40%ના, જેને હૃદયરોગનો હુમલો થયો હોય તેના। તો હૃદયરોગનો હુમલો થયો હોય એવા કેટલા છે? 40%। તો 40%ના 30% એટલે 40ના 100 × 30ના 100, આ શેમાંથી બાદ કરવાના? પહેલાં 40% જેને હૃદયરોગનો હુમલો થયો હોય તેમાં, એટલે કે 40ના 100માંથી, પ્લસ P(E2) એટલે હાફ P(A)E2। તો એ ફરીથી P(A)E2 એટલે હૃદયરોગનો હુમલો થયો હોય અને દવા લે તો 25% ઘટાડો થાય, એટલે કે 40%માંથી 40%ના 25% બાદ થઈ જાય। તો 40%માંથી 40%ના 25% એ બાદ થઈ જાય, તો આનું તમે સાદરૂપ આપશો તો 29ના 100 આવશે, બરાબર છે? નેક્સ્ટ, એમાં આ જે કિંમત છે P(A) એ સમીકરણ નંબર 1માં મૂકી દો, તો સમીકરણ નંબર 1 પરથી P(E1)A ઇક્વલ ટુ P(E1)P(A)E1 એને ઉપર મૂકી દેવાનું હતું, એટલે કે આ બંને વસ્તુ હાફ ઇન્ટુ આ, એનું સાદરૂપ જે થશે હાફ ઇન્ટુ આ જે છે
એનું સાદું તમે જુઓ, ચાર જીરો જીરો કેન્સલ, 12 ના છેદમાં 100, 40 ના છેદમાં 100, 40 માઇનસ 12 એટલે 28 ના છેદમાં 100, 29 ના છેદમાં 100, સાદરૂપ 14 ના છેદમાં 29 તમને મળશે. તો આ જે છે પી ઓફ ઇવન બાય એ તમને મળ્યું. નેક્સ્ટ, દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 લેવાનો. દ્વિહાર નિશ્ચાયકમાં તમામ ઘટક શું લેવાનો? 0 અથવા 1. તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં દ્વિહાર નિશ્ચાયકમાં કેટલા સ્થાન હોય? તો કે 4. ચારે ચાર સ્થાનમાં કઈ કઈ શક્યતાઓ આપણે મૂકી શકીએ? તો કે કોઈ પણ એક સ્થાન, પહેલું સ્થાન 0 અથવા 1 ગમે તે મૂકી શકાય, બીજું સ્થાન 0 અથવા 1 ગમે તે મૂકી શકાય, એ રીતે ત્રીજું અને ચોથું. ટોટલ 4 સ્થાન છે અને ચારે ચાર સ્થાન ઉપર આપણે 0 અથવા 1 એટલે કે 2 શક્યતાઓ મૂકી શકીએ. તો દ્વિહાર નિશ્ચાયકમાં પ્રત્યેક સ્થાન 0 અથવા 1ની કુલ ગોઠવણી કેટલી? તો 2 × 2 × 2 × 2 એટલે ટોટલ n = 16. હવે નિશ્ચાયકમાં જો તમારે ધન મૂલ્ય લાવવું હોય તો મિત્રો એક વસ્તુ ક્લિયર છે, એમાં જે અગ્રવિકર્ણ હોય, અગ્રવિકર્ણ હોય એના ઘટકો 1 1 જ લેવું પડે. જો 1 0 લેશો તો અગ્રવિકર્ણનું મૂલ્ય 0, તો સીધી વાત છે બીજું જે વિકર્ણ ગમે તે હોય એનું મૂલ્ય ધન ક્યારેય ન આવે. એટલે આ જે અગ્રવિકર્ણ છે એના ઘટક 1 1 જ રાખવું પડે. 1 1 સિવાય તમે બીજું કોઈ પણ લેશો, 0 1 1 0 0 0 કોઈ પણ લેશો તો અગ્રવિકર્ણનું મૂલ્ય 0 થઈ જાય. જો અગ્રવિકર્ણનું મૂલ્ય 0 તો સીધી વાત છે એ નિશ્ચાયકનું મૂલ્ય કાં તો 0 આવે કાં તો ઋણ આવે, ધન તો શક્ય જ નથી. એટલે અગ્રવિકર્ણના ઘટકો કમ્પલસરી 1 1 લેવા પડે. એટલે 1 1 1 1 ને 1 1. હવે બીજું જે વિકર્ણ છે એના ઘટકો કયા લઈ શકાય? તો કે 1 0 લઈ શકો, 0 1 લઈ શકો, 0 0 લઈ શકો, જે લેવું હોય તે. તો 0 0 લઈ શકાય, 0 1 ને 1 0 જે લેવું હોય તે, બરાબર. પણ 3 જ શક્યતા થાય, 1 1 તો લેવાય નહીં. જો તમે બીજું વિકર્ણ પણ 1 1 લેશો તો અગ્રવિકર્ણનો ગુણાકાર 1 અને બીજા વિકર્ણનો ગુણાકાર 1 એટલે 1 - 1 પાછું 0 થઈ જાય મૂલ્ય. એટલે બીજું વિકર્ણના ઘટકો 1 1 લઈ શકાતા નથી. એ ટોટલ 3 શક્યતા થઈ. તો માગેલ સંભાવના શું થઈ? 3 ના છેદમાં 16. કારણ કે જે કીધું છે એની શક્યતાઓ 3 છે અને ટોટલ શક્યતાઓ 16 થાય એટલે 3 ના છેદમાં 16 એનો આન્સર થાય. આ દાખલો આપણે આગળ પીએનસીમાં પણ જોઈ ગયેલા છીએ, બરાબર ને. નેક્સ્ટ, વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ એ અને બી દ્વારા કરેલ છે, જેની સંભાવનાઓ નીચે મુજબ આપી છે. એ નિષ્ફળ જાય એની સંભાવના 0.2, પી ઓફ ફક્ત બી નિષ્ફળ જાય એની સંભાવના 0.15, પી ઓફ એ અને બી નિષ્ફળ જાય એની સંભાવના 0.15. તો માગ્યા મુજબની સંભાવના શોધો. ધારો કે એ નિષ્ફળ જાય અને આપણે એ જ રાખીએ તો પી ઓફ એ બરાબર શું થાય? 0.2. ફક્ત બી નિષ્ફળ જાય છે, ફક્ત બી એટલે એમાં એનો ભાગ આવતો નથી. આ ફક્ત એ ફક્ત બી એ તમે જો ગણ સિદ્ધાંત વિચારશો એમાં જે વેન આકૃતિ આવે એ વેન આકૃતિ જો તમે વિચારશો તો તમને ખ્યાલ આવી જશે. તો ફક્ત બી એટલે શું? એ સિવાયનો ભાગ, એ સિવાયનો મતલબમાં એ ડેશ છેદ બી. પી ઓફ એ ડેશ છેદ બી એની સંભાવના 0.15 અને એ અને બી નિષ્ફળ જાય એટલે પી ઓફ એ છેદ બી અને છે એ. જોજો અહીંયા એ એટલે શું? એ નિષ્ફળ જાય. બી એટલે શું? બી નિષ્ફળ જાય, બરાબર. આવું આપણે વિચારેલું છે. હવે પહેલી આમાં આ પી ઓફ એ ડેશ છેદ બી છે, આનું શું લખાય? પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ 0.15 છે, આ મેળવવું છે, આ 0.15. તો પી ઓફ બી બરાબર 0.30 થઈ ગયું. હવે પહેલી વસ્તુ શું મેળવવું છે? પી ઓફ એ નિષ્ફળ જાય બાય બી નિષ્ફળ ગઈ હોય, ગઈ હોય એવું આપ્યું છે. મતલબ આ તો તમારો સાપેક્ષ સંભાવના થઈ. એટલે પી ઓફ એ બાય બી મેળવવું થયું, કારણ કે એ નિષ્ફળ જાય ને આપણે એ કીધું છે અને બી નિષ્ફળ ગઈ છે એને પણ આપણે બી કહેવું પડે. તો પી ઓફ એ બાય બી, પી ઓફ એ છેદ બી અપન પી ઓફ બી ઇક્વલ 0.15 છેદમાં 0.30 એટલે હાફ. તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે આ. નેક્સ્ટ બીજું શું કીધું? જો પી ઓફ એ એકલી નિષ્ફળ જાય, પી ઓફ એ એકલી એટલે ફક્ત બી, ફક્ત એ નિષ્ફળ ગઈ હોય, ફક્ત એ એટલે એમાં બીનો ભાગ આવવો જોઈએ નહીં. પી ઓફ એ છેદ બી ડેશ. તો પી ઓફ એ છેદ બી ડેશનું સૂત્ર છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એટલે 0.2 અને પેલું 0.15 એટલે 0.05 એનું મૂલ્ય. એટલે સિમ્પલ આ તો કેલ્ક્યુલેશન છે, એ તો સિમ્પલ જ છે. નેક્સ્ટ, એક થેલામાં 3 લાલ અને 4 કાળા દડા છે અને બીજા થેલામાં 4 લાલ અને 5 કાળા દડા છે. એક દડો થેલા એકમાંથી પસંદ કરી બીજા થેલામાં મૂક્યો. જોજો, એક દડો ક્યાંથી લીધો? પહેલા થેલામાંથી બીજા થેલા મૂક્યો છે, પછી બીજા થેલામાંથી એક દડો પસંદ કર્યો અને એ કેવો હોય? લાલ રંગનો માલુમ પડે
तो थेला एक माथी थेला बीजा मा मुकेल दड़ो काला रंग नो होवानी संभावना शोधो। अपनी पास बे दड़ा है, आज कहे रकम, ये रकम प्रमाण जो आप विचारी तो सौ पहला शू करव पड़े, पहला थेला माथी एक दड़ो पसंद कर बीजा थेला में मुकवा। पहला थेला में काला और लाल बे प्रकार दड़ा है, तो पहला थेला में जो आप एक दड़ो पसंद करिए तो ये लाल रंग हो सके और काला रंग हो सके, बे शक्यता है ना, तो ये बने शक्यता धारी लो। धारो कि ईवन थेला एक में थेला बे में लाल रंग दड़ो मूक्यो અને ઈ ટુ થેલા એકમાંથી થેલા બેમાં કાળા રંગનો દડો મૂક્યો છે, એક થેલામાંથી બીજા થેલામાં દડો મૂકી દીધો, હવે શું કહે છે, થેલા બીજામાંથી એક દડો પસંદ કરવાનો અને એ લાલ રંગનો માલુમ પડે છે, તો લાલ રંગનો દડો માલુમ પડે બીજા થેલામાંથી, એ દાલો કેપિટલ એ, થેલા બેમાંથી પસંદ કરેલ લાલ રંગનો દડો પસંદ થાય છે, તો કેપિટલ ઈ વન ઈ ટુ અને એ આપણે ધારી લીધું। હવે શું મેળવવું છે જોજો, એક થેલામાંથી લાલ રંગનો માલુમ પડે તો, સોરી, પસંદ થયેલ દડો બીજા થેલામાંથી પસંદ થયેલ દડો લાલ રંગનો માલુમ પડે તો એકમાંથી બીજા થેલામાં મૂકેલ દડો કાળા રંગનો હોવાની સંભાવના, મતલબમાં ઈ ટુ, જ્યારે બીજા થેલામાંથી પસંદ કરેલ દડો લાલ રંગનો હોય એવું માલુમ પડ્યું હોય ત્યારે ઈ ટુની સંભાવના, તો ઈ ટુની સંભાવના મતલબમાં બે જ પ્રમેય, પી ઓફ ઈ ટુ બાય એ ઇક્વલ પી ઓફ ઈ ટુ ઇન્ટુ પી ઓફ એ બાય ઈ ટુ છેદમાં પી ઓફ એ, પી ઓફ એ મેળવીએ એટલે ઓટોમેટિક અંશ એમાં આવી જ જશે, પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ ઈ વન પી ઓફ એ બાય ઈ વન પ્લસ પી ઓફ ઈ ટુ પી ઓફ એ બાય ઈ ટુ। પી ઓફ ઈ વન, ઈ વન એટલે થેલા એકમાંથી લાલ રંગનો દડો મૂક્યો, તો થેલા એકમાં, જો થેલા એકમાં ટોટલ દડા કેટલા હતા, ત્રણ લાલ અને ચાર કાળા, તો લાલ રંગના કેટલા, ત્રણ, ટોટલ કેટલા, સાત, તો ત્રણના છેદમાં સાત એની સંભાવના થઈ। પી ઓફ એ બાય ઈ વન, તો બીજા થેલામાંથી લાલ રંગનો દડો પસંદ થાય, જ્યારે પહેલા થેલામાંથી બીજા થેલામાં લાલ રંગનો દડો મૂક્યો હોય તો બીજા થેલામાં લાલ રંગના કેટલા હતા, ચાર, અને પહેલા થેલામાંથી લાલ રંગનો દડો પસંદ કરીને દડો મૂક્યો છે તો લાલ રંગના બીજા થેલામાં કેટલા થશે, પાંચ। ફરી જો પી ઓફ એ બાય ઈ વન, મતલબમાં જ્યારે પહેલા થેલામાંથી બીજા થેલામાં, પહેલા થેલામાંથી બીજા થેલામાં લાલ રંગનો દડો મૂક્યો હોય ત્યારે બીજા થેલામાંથી લાલ રંગનો દડો પસંદ થાય, તો પહેલાં એ વિચારો કે પહેલા થેલામાંથી બીજા થેલામાં લાલ રંગનો દડો મૂકે તો બીજા થેલામાં લાલ રંગના દડા કેટલા થાય, તો કે પાંચ, ચાર હતા અને એક ઉમેરાય છે એટલે પાંચ, બરાબર। હવે બીજા થેલામાં કુલ દડા કેટલા થયા, હવે તો કે નવ હતા અને એક ઉમેર્યો એટલે દસ, તો પાંચના છેદમાં દસ એની સંભાવના થશે, પ્લસ પી ઓફ ઈ ટુ એટલે બીજા, પહેલા થેલામાંથી બીજા થેલામાં કાળા રંગનો દડો પસંદ થાય તો કાળા રંગના કેટલા છે ભાઈ, તો કે ચાર છેદમાં કુલ એટલે સાત, એટલે ચારના છેદમાં સાત। પી ઓફ એ બાય ઈ ટુ, જોજો બીજા થેલામાંથી લાલ રંગનો દડો પસંદ થાય પણ ક્યારે, જ્યારે પહેલામાંથી બીજામાં કાળા રંગનો મૂક્યો હોય, તો પહેલામાં કાળા ચાર હતા એમાંથી એક બીજા થેલામાં મૂકી દો તો કાળા કેટલા થઈ ગયા, છ, પણ આપણે તો લાલ પસંદ કરવાના છે તો લાલ તો ચારના ચાર જ રહેવાના, તો ચારના છેદમાં ચાર ને પાંચ નવ અને પહેલા થેલામાંથી એક આવ્યો હોય તે એટલે દસ, એટલે ચારના છેદમાં દસ, એટલે આ ખાસ ફાઈવ બાય ટેન ને ફોર બાય ટેન એક વખત બરાબર જોઈ લેજો, સાદરૂપ આપો એકત્રીસના છેદમાં સિત્તેર કિંમત મૂકી દો। સમીકરણ એક પરથી પી ઓફ ઈ ટુ બાય એ ઇક્વલ ટુ આ અહીંથી આ મતલબમાં ફોર બાય સેવન ઇન્ટુ ફોર બાય ટેન છેદમાં એકત્રીસના છેદમાં સિત્તોતેર સોળના છેદમાં એકત્રીસ એનો આન્સર થશે। ખાસ આ જોવાનું છે કે પહેલા થેલામાંથી બીજા થેલામાં જે દડો જાય છે અને પછી બીજા થેલામાંથી લાલ દડો પસંદ થાય, તો ફરી એક વખત જોઈ લઈએ પી ઓફ એ બાય ઈ વન, એટલે પહેલા થેલામાંથી બીજા થેલામાં લાલ જાય અને પછી બીજા થેલામાંથી લાલ જ દડો પસંદ થાય, તો પહેલા થેલામાંથી બીજા થેલામાં લાલ આવે ત્યાં લાલ થઈ જાય પાંચ દડા, એટલે પાંચ લાલ અને પાંચ કાળા, તો હવે એમાંથી લાલ રંગનો દડો પસંદ થાય તો લાલ રંગના દડા કેટલા છે, પાંચ, છેદમાં કુલ દડા કેટલા થયા, તો દસ, તો પાંચના છેદમાં દસ, એ રીતે પી ઓફ એ બાય ઈ ટુ, તો પહેલા થેલામાંથી કાળા રંગનો દડો બીજા થેલામાં જાય, પહેલા થેલામાંથી કાળા રંગનો દડો બીજા થેલામાં જાય, પછી બીજા થેલામાંથી લાલ રંગનો દડો પસંદ થાય, તો બીજા થેલામાં લાલ તો ચાર જ છે, કાળા રંગનો દડો વધે છે, લાલમાં કોઈ ફેરફાર થતો
નથી તો ઉપર તો ચાર જ આવશે છેદમાં ચાર ને પાંચ નવ અને એક કાળાનો દડો આવેલો હોય તે દસ એટલે ચારના છેદમાં દસ એટલે એ ખાસ ધ્યાન રાખજો બરાબર છે તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થઈ જાય છે હવે આપણે જેડબલના એક્ઝામ્પલ જોઈએ જો જે પ્રીવિયસ યરના એક્ઝામ્પલમાં પૂછાયેલા હોય પ્રીવિયસ યરમાં પૂછાયેલા હોય તેવા એક્ઝામ્પલ આપણે જોઈએ છે તો ગણિતનો એક દાખલો કેપિટલ એ બી અને સી સ્વતંત્ર રીતે ઉકેલે છે જેની સંભાવના 1/2, 1/3, 1/4 છે તો દાખલો ઉકેલી શકાય એની સંભાવના દાખલો ઉકેલી શકાય મતલબમાં ગમે તે ઉકેલી શકે એ ઉકેલી શકે બી કે સી ગમે તે એ દાખલો ઉકેલી શકે છે તો અહીંયા પી ઓફ એ 1/2 છે પી ઓફ બી 1/3 પી ઓફ સી 1/4 પી ઓફ એ યોગ બી યોગ સી તો એ મેળવવો છે તો શું લખાય કરવું પડે ત્યાં 1 પી ઓફ એ છે સોરી એ યોગ બી યોગ સી હોલ ડેશ હોલ ડેશ દ મૂકીને પ્રમેય પરથી શું લખાય 1 પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ અહીંયા એ બી અને સી ત્રણ અલગ અલગ વ્યક્તિઓ છે તો સંભાવના અહીંયા સ્વતંત્ર થશે નિરપેક્ષ થશે તો નિરપેક્ષ પરથી આને શું લખાય પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ ઇન્ટુ પી ઓફ સી ડેશ પી ઓફ એ હાફ હોય તો પી ઓફ એ ડેશ પણ હાફ થાય પી ઓફ બી 1/3 છે તો પી ઓફ બી ડેશ 1 - 1/3, 2/3 થાય પી ઓફ સી ડેશ 3/4 થાય કિંમતો મૂકો એટલે 3/4 એનો આન્સર મળશે નેક્સ્ટ એક પાસો 5 વખત ફેંકવામાં આવે છે પાસા પર અયુગ્મ પૂર્ણાંક મળે તો તેને સફળતા કહેવાય અયુગ્મ પૂર્ણાંક જો એક વખત ફેંકીએ તો અયુગ્મ પૂર્ણાંક કહે તો કે 1, 3 અને 5 ત્રણ સંખ્યા છેદમાં 6 એટલે 1/2 તો ક્યુ 1/2 થાય 5 વખત ફેંકીએ એટલે એન બરાબર 5 તો વિચરણ મેળવવું છે વિચરણ એટલે એન પી ક્યુ કિંમતો મૂકી દો 5 × ½ × ½ એટલે 5/4 નેક્સ્ટ એક દ્વિપદી યાદચ્છિક ચલ એક્સના મધ્યક અને વિચરણ 4 × 2 છે મધ્યક એટલે એનપી બરાબર 4 વિચરણ એટલે એનપી ક્યુ બરાબર 2 તો પી ઓફ 1 મેળવવું છે તો આને આના વડે ભાગી નાખો એનપી ક્યુ છેદમાં એનપી એટલે 2/4 એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ થયો સીધી વાત છે પી ઇક્વલ ટુ હાફ પી હાફ અહીંયા મૂકો તો એન ઇક્વલ ટુ 8 તો સૂત્ર દ્વિપદી પ્રમેય મળો પી ઓફ એક્સ ઇક્વલ ટુ એનસી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ પી ઓફ 1 ઇક્વલ ટુ 8c1 ½:1 ½:8-1 સાદરૂપ આપો એટલે 1/32 એનો આન્સર મળશે આગળ જોઈએ પહેલાં આટલું લખી લો તો જો આગળ જોઈએ તો નેક્સ્ટ જે છે ચોથો દાખલો વ્યક્તિ કેપિટલ એ સાચું બોલે તેની સંભાવના 4/5 છે જે વ્યક્તિ છે એ સાચું બોલેની સંભાવના 4/5 અને બી સાચું બોલેની સંભાવના 3/4 છે જો કોઈ એક જગ્યા ઉપર બંનેનું નિવેદન લેવામાં બંને પાસેથી નિવેદન આપણે લઈએ છીએ જો બંનેનું નિવેદન એકબીજાથી વિરોધી હોય એની સંભાવના બંનેનું નિવેદન એકબીજાથી વિરોધી મતલબમાં જો વ્યક્તિ એ સાચું બોલે તો બી ખોટું બોલે અને જો બી સાચું બોલે તો વ્યક્તિ એ ખોટું બોલે બે શક્યતાઓ થઈ તો જો અહીંયા પી ઓફ એ એટલે જો વ્યક્તિ એ સાચું બોલે એટલે કે પી ઓફ એ 4/5 અને વ્યક્તિ બી સાચું બોલે એટલે કે પી ઓફ બી 3/4 હવે આપણે શું કીધું છે જો એ સાચું બોલે તો બી ખોટું બોલે અથવા જો એ ખોટું બોલે તો બી સાચું બોલે છે તો એ સાચું બોલે તો બી ખોટું બોલે છે એટલે એ છેદ બી ડેશ અથવા એટલે યોગ એ ખોટું બોલે તો બી સાચું બોલે છે બરાબર છે હવે આ મેળવવું છે તો યોગ માટે આપણી પાસે સૂત્ર હતું પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તો પી ઓફ એ છેદ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ છેદ બી માઇનસ પી ઓફ આ બંનેનો છેદ જે ખાલી ગણ થશે એટલે એની સંભાવના 0 થાય હવે પી ઓફ એ છેદ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ છેદ બી અહીંયા એ અને બી બંને વ્યક્તિઓ જ અલગ અલગ છે જો વ્યક્તિઓ અલગ અલગ હોય તો પોતપોતાના નિવેદન માત્ર એ સ્વતંત્ર હોય જો સ્વતંત્ર હોય તો એ નિરપેક્ષ સંભાવના થાય તો નિરપેક્ષ સંભાવના પરથી આને શું લખાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી પી ઓફ એ એટલે 4/5 પી ઓફ બી ડેશ તો પી ઓફ બી જો 3/4 હોય તો પી ઓફ બી ડેશ 1/4 થાય પ્લસ પી ઓફ એ 4/5 હોય તો પી ઓફ એ ડેશ 1/5 થાય અને પી ઓફ બી એટલે 3/4 સાદરૂપ આપો તો આ 4 અને 3 7 એટલે 7/20 એનો આન્સર થશે નેક્સ્ટ સંભાવના વિતરણ આપણને આપ્યું છે આ રીતે જેમાં ઈ શું છે એક્સમાં અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે આ જે એક્સ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એના અવિભાજ્ય સંખ્યાઓ અને એફ એ એક્સની કિંમત 4 થી નાની તો પી ઓફ ઈ યોગ એફ આપણે મેળવવું છે તો અહીંયા ઈ શું થાય એક્સના અવિભાજ્ય સંખ્યાઓ તો 1, 2, 3, 5 અને 7 તો 1 નો આવે 2, 3, 5 અને 7 અને એફ એ શું આવશે તો કે 4 થી નાની એટલે 1, 2, 3
તો ઈ યોગ એફ ની સંભાવના મેળવી છે. તો ઈ યોગ એફ શું થાય? તો કે 1 2 3 5 અને 7. તો પી યોગ ઈ યોગ એફ એટલે આના જે ઘટકો હોય એ તમામ ઘટકોનો સંભાવનાનો સરવાળો, એટલે પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 પ્લસ પી ઓફ 3 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 7. પી ઓફ 1 એટલે 0.15 પ્લસ 0.23 પ્લસ 0.12 પ્લસ 0.2 એટલે કે 20, અને પી ઓફ 7 0.07. આ બધાનો સરવાળો 0.77 એનો સંભાવના થશે પી ઓફ ઈ યોગ એફ. નેક્સ્ટ, જો ઘટનાઓ કેપિટલ એ અને બી માટે પી ઓફ એ યોગ બી હોલ ડેશ ઇક્વલ ટુ 1/6, પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ 1/4, પી ઓફ એ ડેશ ઇક્વલ ટુ 1/4, તો એ અને બી એ કઈ સંભાવનાઓ થાય? જોઈએ, જો આપણી પાસે પી ઓફ એ યોગ બી હોલ ડેશ બરાબર 1/6 છે, તો આને શું લખાય? 1 પી ઓફ એ યોગ બી ઇક્વલ ટુ 1/6, તો પી ઓફ એ યોગ બી ઇક્વલ ટુ 1 - 1/6 એટલે 5/6. આનું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ 5/6. આપણી પાસે પી ઓફ એ ડેશ છે, તો પી ઓફ એ 3/4 થઈ જાય. પી ઓફ બી આપણી પાસે નથી, પી ઓફ એ છેદ બી આપણી પાસે છે 1/4, તો કિંમતો મૂકો પી ઓફ બી આપણને મળશે, પી ઓફ બી થશે 1/3. જો પી ઓફ એ 3/4 હોય, પી ઓફ બી 1/3 હોય, તો એનો સરવાળો પી ઓફ એ યોગ બી થતો નથી. જો એ ન થતો હોય મિત્રો, તો પછી એ સમસંભાવી સંભાવનાઓ નથી. સમસંભાવી સંભાવનાઓ એટલે શું? કે કોઈપણ ઘટનાઓના જે સંભાવનાઓ છે એ સંભાવનાઓનો સરવાળો યુ એટલે કે 1 થઈ જતો હોય. કોઈપણ ઘટનાની સંભાવના સરવાળો, જેમ કે આ છે આ સંભાવના વિતરણ, આ સંભાવના વિતરણમાં તમામ સંભાવનાઓનો સરવાળો 1 થતો હોય, તો આને સમસંભાવી ઘટનાઓ આ બધી કહી શકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. પણ ધારો કે હું આમાંથી 8 કાઢ નાખું, એટલે 1 થી 7 થઈ, તો 1 થી 7ની સંભાવનાનો સરવાળો 1 થતો નથી. જો 1 થતો ન હોય તો 1 થી 7 એની સમસંભાવી ઘટનાઓ નથી. સમસંભાવી ઘટનાઓ એટલે શું? તો કે જે પ્રયોગ કરતા હોય, જે પ્રયોગ કરતા હોય એ પ્રયોગની તમામ શક્યતાઓ, તમામ શક્યતાઓ એ જો લઈ લેવાતી હોય તો એને સમસંભાવી સંભાવનાઓ કહેવાય. સમસંભાવી ઘટનાઓ કહી શકો છો. બધી જ ઘટનાઓ આવી જવી જોઈએ. જેમ કે 2 સિક્કાને આપણે 1 વખત ઉછાળીએ તો કઈ કઈ શક્યતાઓ થાય? HH, HT, TH, TD 4 શક્યતાઓ થાય. પણ 4માંથી હું 3 જ લઉં તો સમસંભાવી કહેવાય? તો કે નહીં, કારણ કે 1 રહી જાય છે, 1 ઘટના રહી જાય છે. તો આવી કોઈ ઘટના ન રહી જતી હોય તો એને સમસંભાવી કહી શકાય. અને જો સંભાવના પરથી મેળવવું હોય તો જેટલી પણ સંભાવના છે, એ પી ઓફ એ પી ઓફ બી છે, એ બંનેનો સરવાળો જો 1 થતો હોય તો એ સમસંભાવી છે. પણ એ 1 થતો નથી, મતલબમાં સમસંભાવી આપણે કહી શકતા નથી. હવે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ચેક કરી લો. પી ઓફ એ 3/4, પી ઓફ બી 1/3, 3 કેન્સલ, 1/4, 1/4 એ પી ઓફ એ છેદ બી છે. વિચારો મિત્રો, પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, જો આવું થતું હોય તો કઈ ત્યાં સંભાવના કહેવાય? તો કે નિરપેક્ષ સંભાવના ઘટનાઓ, તો એ અને બી નિરપેક્ષ છે પણ સમસંભાવી નથી, એ આપણો જવાબ થશે. નેક્સ્ટ, 7મો દાખલો. 2 સમતોલ પાસાની જોડને 3 વખત ઉછાળવામાં આવે છે. 2 પાસા છે અને 3 વખત ઉછાળવામાં આવે, તો એન ઇક્વલ ટુ 3 થઈ ગયું. પાસા પર પૂર્ણાંકનો સરવાળો 9 મળે છે, તો જેને આપણે એસ લઈએ તો 2 પાસાને ફેંકતા જે પૂર્ણાંક મળે એનો સરવાળો 9 થાય એવી શક્યતાઓ કઈ? 3, 6, 4, 5, 5, 4 અને 6, 3 4 શક્યતાઓ થાય. ટોટલ શક્યતા 36 છે, તો સફળતા મળે એટલે કે પી 4/36. આ 4 ઘટનાઓ અને ટોટલ 36 થાય, કારણ કે 2 પાસાને ફેંકો તમે, તો 2 પાસાને ફેંકો તો 1/6 to 1/6 એટલે 36 ઘટનાઓ થાય. તો 4/36 એટલે 1/9, તો ક્યુ ઇક્વલ ટુ 8/9. 3 વખત ફેંકવાના છે, એન ઇક્વલ ટુ 3, અને 2 પાસા છે તો પી ઓફ 2 આપણે મેળવવું છે. તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ NCX પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. પી ઓફ 2 3/3C2 1/9 raised to 2 અને 8/9 raised to 3 - 2 સાદરૂપ આપો તો આ થશે 3 અને આ થશે 8/9 raised to 3. તો આ સાદરૂપ થશે 8/243. એ તો કેલ્ક્યુલેશન છે, એ તમને ખ્યાલ આવશે. તો હવે તમે આ લખી શકો છો. આગળ જોઈએ મિત્રો, 8મો દાખલો. 2 વિમાન 1 અને 2 વારાફરતી બોમ્બ વર્ષા કરે છે. 1 અને 2 નિશ્ચિત સ્થાનને ઉડાડવા માટે સફળ થાય એની સંભાવના 0.3 અને 0.2. કોઈપણ સ્થાન છે એને આપણે નિશાન ટાંકવાનું છે અને એમાં સફળ થાય એની સંભાવના 0.3 અને 0.2 છે.
जो विमान एक निश्चित स्थान ने उड़ाड़वामां निष्फळ जाए तो ज बीजो विमान ए बॉम्ब फेंके छे। पहलू विमान निष्फळ जाए तो ज बीजो विमान बॉम्ब फेंके, पण पहलू विमान जो सफळ थाय तो बीजो विमान बॉम्ब फेंकवानी जरूर थती नथी। तो बीजू विमान निश्चित स्थान ने उड़ाड़वामां सफळ थाय एनी संभावना शोधो। हवे बीजू विमान क्यारे सफळ थाय, ज्यारे पहलू विमान निष्फळ गयुं होय तो बीजू विमान एने મિશન ટેકવલ ટ્રાય કરે ને, એને તો જ બોમ્બ ફેંકવાનો છે। એટલે મિત્રો આમાં એવું વિચારવું પડે કે બીજું વિમાન બોમ્બ ફેંકે છે એ ક્યારે શક્યતા છે, જ્યારે પહેલું વિમાન બોમ્બ ફેંકવામાં અથવા નિશાન ટાકવામાં સફળ થતું નથી। તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે એ ઇક્વલ તો પહેલું વિમાન સફળ થાય અને બી ઇક્વલ તો બીજું વિમાન નિશાને ટાકવામાં સફળ થાય છે। પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.2। હવે માગેલ સંભાવના, જો બીજું વિમાન નિશાન તાકવામાં સફળ થાય મતલબમાં પહેલું વિમાન શું થવું જોઈએ, નિષ્ફળ જવું જોઈએ। તો એવી શક્યતાઓ કેટલી, તો એવી ઘણી બધી શક્યતાઓ થાય મિત્રો। જ્યારે પહેલું વિમાન નિષ્ફળ થાય ત્યારે બીજું વિમાન સફળ થાય, આ એક શક્યતા। પણ બીજું વિમાન નિશાન તાકવામાં સફળ જ થાય દરેક વખત એવું જરૂરી નથી, નિશાન તાકવામાં નિષ્ફળ પણ જાય। તો ઘણી બધી શક્યતાઓ વિચારવી પડે। જો પહેલી શક્યતા કઈ, ત્યારે પહેલું વિમાન નિષ્ફળ થાય તો બીજું વિમાન સફળ થાય। હવે જો પહેલું વિમાન નિષ્ફળ થાય ત્યારે જો બીજું વિમાન પણ નિષ્ફળ થતું હોય તો પાછું શું કરવું પડે, પહેલું વિમાન નિષ્ફળ કરવું પડે, ત્યારે પહેલું વિમાન તો સફળ થતું જ નથી તો જ બીજું વિમાન સફળ થાય ને। તો જો આ આપણે જોયું, પહેલું વિમાન નિષ્ફળ તો બીજું વિમાન સફળ, અથવા એટલે પ્લસ પહેલું વિમાન નિષ્ફળ બીજું વિમાન નિષ્ફળ, પહેલું વિમાન પાછું નિષ્ફળ ત્યારે બીજું વિમાન સફળ, બરાબર। બીજું વિમાનને નિશાન તાકવાની શક્યતા ક્યારે મળે, જ્યારે પહેલું વિમાન નિષ્ફળ ગયું હોય તો। જો પહેલું વિમાન નિષ્ફળ થાય બીજું વિમાન સફળ એ તો થઈ ગયું, પણ જો બીજું વિમાન પણ નિષ્ફળ ગયું હોય એટલે કે એ ડેશ બી ડેશ, હવે પાછો વારો કોનો આવે, પહેલા વિમાનનો, એને તો નિષ્ફળ કરવાનું છે, તો પાછું પી ઓફ મતલબમાં એ ડેશ, હવે બીજું વિમાનની પાછી શક્યતા આવે તો એ સફળ પણ થાય અને નિષ્ફળ પણ થાય। જો સફળ થાય તો પ્રયોગ પૂરો થઈ જાય, પણ જો નિષ્ફળ થાય તો પાછો પ્રયોગ કરવાનો, આ બી ડેશ, પાછો કોનો વારો આવે, એનો, એને તો નિષ્ફળ જ કરવાનો છે એટલે એ ડેશ, અને બી પાછો સફળ થાય। એટલે આ રીતે ક્રમશ ચાલે જ કરે, પહેલો એ નિષ્ફળ તો બી સફળ થઈ શક્યો હોય, પણ જો બી નિષ્ફળ થયો હોય તો પાછો એ ડેશ ઇન્ટુ બી ડેશ, પાછો એ ડેશ, હવે પાછી બીની શક્યતા, સફળ કે નિષ્ફળ, એ તો નિષ્ફળ જ કરવાનો છે એટલે આ શક્યતા થશે। હવે પી ઓફ એ ડેશ ઇન્ટુ બી, પી ઓફ એ 0.3 મતલબમાં 3/10, તો પી ઓફ એ ડેશ 7/10, તો આ થશે 7/10 ઇન્ટુ 2/10 પ્લસ આ શું થશે, પહેલું 7/10 બીજું 8/10, કારણ કે પી ઓફ બી 0.2 છે તો પી ઓફ બી ડેશ 0.8 મતલબમાં 8/10 એટલે આ 8/10 ફરી આ 7/10 અને આ બી એ 2/10 અથવા એટલે પ્લસ 7/10 ને 2/10 એ તો કિંમતો મૂકવાની છે। આ તમામમાંથી 7/10 2/10 કોમન, શું વધ્યું 1+7/10 8/10 પ્લસ 7/10 ને 8/10 સ્ક્વેર પ્લસ ડેશ ડેશ ડેશ, તો આ જે છે તમે જોઈ શકો છો સમ ગુણોત્તર શ્રેણીના અનંત પદ છે। તો એ શું થાય સૂત્ર, a/(1-r) એટલે 56/100, આનું કેલ્ક્યુલેશન કરશો તો 14/44 મતલબમાં 7/22 જવાબ તમને મળશે। નેક્સ્ટ ઘટનાઓ, આમાં મિત્રો ઉપરનો જે દાખલો છે એમાં આ ખાસ જોજો, આ વિચારવાનું છે, એક વસ્તુ ક્લિયર છે, પહેલું વિમાન તો નિષ્ફળ જ જાય છે પણ ક્રમશઃ ટ્રાયલ કરવાની, પહેલું બીજું આ રીતે, પહેલું નિષ્ફળ કરવાનું છે એટલે એ ડેશ, હવે બીજામાં બે શક્યતા છે, સફળ થાય કે નિષ્ફળ થાય, જો સફળ થાય તો પ્રયોગ પૂરો, પણ જો નિષ્ફળ થાય તો પાછો એ ડેશ અને પાછી બીની શક્યતા, એટલે આ ખાસ ધ્યાન રાખજો। ઘટના એ ને બી માટે પી ઓફ એ 1/4, પી ઓફ એ બાય બી 1/2, પી ઓફ બી બાય એ 2/3, પી ઓફ બી, જો આ નિરપેક્ષ સાપેક્ષ સંભાવના આપી હોય તો પી ઓફ એ છેદ બી જોઈશે, તો પી ઓફ એ છેદ બી આપણને મળશે, પી ઓફ એ આપણી પાસે છે તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ, પી ઓફ એ 1/4, પી બી ઓફ બી બાય એ 2/3, 2 કે છે 1/6, તો પાછું પી ઓફ એ છેદ બી પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી, કિંમતો મૂકો એ પી ઓફ બી 2 કે છે 1/3 મળશે। નેક્સ્ટ એક દ્વિપદી વિતરણમાં બી ઓફ એન 1/4, આ 1/4 શું કહેવાય મિત્રો, યસ પી શું કહેવાશે,
द्विपदी वितरण में जो काउंस में आप लिखे बिंदु स्वरूप हो पहलो एम और बीजो पी हो जो ओछा में ओछी एक सफलता मे ये संभावना 9/10 के तेथी वधु हो तो पी 1/4 तो क्यू 3/4 थाय आप द्विपदी वितरण ओछा में ओछी एक संभावना ओछा में ओछी एक संभावना ए एक अथवा एक थी वधु जे शू हो 9/10 के तेथी वधु तो इज ग्रेटर देन ओर इक्वल 9/10 अब आ मेळव शू करवू पड़े 1 - p(0) इज ग्रेटर देन ओर इक्वल 9/10 p(0) एन आपणे मेळव्युं छे एक्स जीरो छे पी ने क्यू आप्युं छे किंमत मूको एन सी जीरो एटले 1 थशे आ पण 1 थशे 1 - 3/4 n ग्रेटर देन ओर इक्वल 9/10 मतलबमां 3/4 n इक्वल 1/10 थशे बे बाजू लॉग लेवो पड़शे कारण डायरेक्ट तो सादरूप थशे ने बे बाजू लॉग लईए अहींया 10 छे तो आधार 10 राखशुं અને આમ પણ જ્યાં પણ આપણે લોગ મેળવવો હોય તો બે બાજુ લોગ લેવાનો જ હોય તો બે બાજુ લોગ લેવાનો હોય ત્યારે મિત્રો તમે આધાર ગમે તે રાખી શકો છો પણ આપણે લોગ ટેબલના નિયમ મુજબ આધાર કયું લેશું 10 એન ઇન્ટુ લોગ 3/4 base 10 લેશો ઇક્વલ ટુ લોગ 1/10 base 10 આનું શું લખાય -log 10/10 10 base 10 અને 10 base 10 એટલે 1 થાય એટલે -1 વધશે અહીંયા અને એન લોગ 3/4 આ 3/4 0.75 નો લોગ ઋણમાં આવે છે તો એ ઋણ સંખ્યા જો બે બાજુ ભાગવામાં આવે ત્યારે અસમતા બદલાય એટલે એન ગ્રેટર દેન ઇક્વલ ટુ આ બાજુ ગયું છે છેદમાં લોગ 3/4 અને આ તો -1 થાય તો હવે એન ગ્રેટર દેન ઇક્વલ ટુ આ શું થાય log 3 - log 4 પણ આ માઇનસ અહીંયા લઈ લો તો log 4 - log 3 હવે એનું મૂલ્ય જોઈએ છે તો એન ઇઝ ગ્રેટર દેન 1/log 4 - log 3 લેવું પડે નેક્સ્ટ 0001 02 up to 49 ટોટલ 50 અંકિત કરેલી ટિકિટો છે જેમાંથી એક ટિકિટ પસંદ કરવામાં આવે જો પસંદ થયેલ ટિકિટ પરના અંકોનો ગુણાકાર 0 હોય મિત્રો અંકોનો ગુણાકાર 0 ક્યારે હોય તો 00 01 02 03 04 05 06 07 08 09 010 પછી 20 30 40 આ રીતે તમે લેશો 40 સુધી 49 પછી 50 અત્યારે 12 અને 2 14 શક્યતા થાય જેના અંકોનો ગુણાકાર 0 થાય હવે બીજું શું કહે છે તેમ આપેલ હોય તો અંકોનો સરવાળો 8 થાય એની સંભાવના તો અંકોનો સરવાળો 8 ક્યારે થાય તો કે 08 પછી 17 26 આ રીતે વિચાર 26 પછી 35 44 44 પણ હશે પછી 44 પછી 5 તો થાય ને ટોટલ 5 શક્યતાઓ થશે તો એ પહેલું જે આપ્યું એ લઈ લો ગુણાકાર 0 બી બીજું જે આપ્યું તે બી લઈ લો આપણે પી ઓફ બી બાય મેળવવું છે તો પી ઓફ a/b પણ પી ઓફ a/b એટલે સરવાળો 0 થાય અને સરવાળો 8 સોરી ગુણાકાર 0 અને સરવાળો 8 તો 08 એટલે 1/50 છે પી ઓફ એ આપણે ગણ્યું ગુણાકાર 0 થાય તેવી 14 શક્યતા હતી 14/50 એટલે 1/14 એનો આન્સર નેક્સ્ટ જોઈએ એક થેલીમાં 9 દડા છે જેમાં 3 લાલ 4 વાદળી અને 2 લીલા દડા છે યાદચ્છિક રીતે પુરવણી વગર જોજો પુરવણી વગર છે 3 દડા પસંદ કરતા ત્રણેય જુદા જુદા રંગના હોય ત્રણેય જુદા જુદા રંગના એટલે આ 3 લાલ છે એમાંથી કોઈ પણ એક 4 વાદળી છે એમાંથી કોઈ પણ એક 2 લીલા છે એમાંથી કોઈ પણ એક છેદમાં કુલ 9 છે તો 9માંથી 3ની પસંદગી 3 દડા પસંદ કરવાના છે એટલે 9c3 સાદરૂપ આપણે 2/7 એનો આન્સર નેક્સ્ટ ધારો કે તેની સફળતાની સંભાવના પી હોય તેવા બર્નુલીના પ્રયત્નો 5 કરવાના ઓછામાં ઓછો એક પ્રયત્નમાં નિષ્ફળતા મળે એની સંભાવના 31/32 હોય તો પી શોધવું છે અને એ પણ અંતરાલમાં ધારો કે ઓછામાં ઓછો એક પ્રયત્નમાં નિષ્ફળતા મળે જો ઓછામાં ઓછો એક પ્રયત્નમાં નિષ્ફળતા જતું હોય તો એડે શું થાય તો કે બધા જ પ્રયત્નોમાં સફળતા મળે તો પી ઓફ એડે શું થાય બર્નુલી પ્રયત્ન પ્રમાણે પી ઓફ 5 તો 5c5 p^5 q^0 આ 1 થશે આ 1 થશે એટલે p^5 થાય પી ઓફ એડેસ હવે આપણને કીધું છે કે એ ઓછામાં ઓછા એક પ્રયત્નમાં નિષ્ફળતા જાય એની સંભાવના 31/32 કે તેથી વધુ તો પી ઓફ એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 31/32 આ થશે 1 - p^a આ એ તો પી ઓફ એડેસ આને આ બાજુ તો લેસ ઓર ઇક્વલ ટુ અસમતા બદલાશે 1/32 તો આ તો આપણને p^5 મળ્યું તો p^5 લેસો ઇક્વલ ટુ 1/32 બે બાજુ પંચમૂળ લઈ લો તો પી લેસો ઇક્વલ ટુ 1/2 આ પી એક સફળતા છે સંભાવના છે તો એ હંમેશા 0 કે 0થી મોટી જ હોય તો 0 કે 0થી 1/2 સુધી એટલે પી બિલોન્સ ટુ સંવૃત 0થી 1/2 નેક્સ્ટ
ધારો કે એ બી અને સી એ જોડયુક્ત નિરપેક્ષ છે, જોડયુક્ત નિરપેક્ષ હોય એટલે પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, પી ઓફ બી છેદ સી ઇક્વલ ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી, એ છેદ સી ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ સી થાય. જોડયુક્ત નિરપેક્ષ છે, નિરપેક્ષ નથી, પરસ્પર નિરપેક્ષ નથી, જોડયુક્ત છે. આપણે વ્યાખ્યા જોઈ છે, પી ઓફ એ લેસ એ છેદ બી છેદ સી બરાબર ઝીરો છે અને આ મેળવવું છે, તો એના સૂત્ર પ્રમાણે આ છેદ સી છેદમાં પી ઓફ સી બરાબર. હવે આ એ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ શું લખાય, એ યોગ બી હોલ ડેશ છેદમાં પી ઓફ સી. હવે આના આના પરથી પી ઓફ સી માઇનસ પી ઓફ એ યોગ બી છેદ સી. હવે તમે આને ધારો કે ડી ડી વિચારો તો ડી છેદ સી, તો ડી છેદ સી સૂત્ર શું થાય, પી ઓફ ડી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ ડી યોગ સી, એ એ અહીંયા સૂત્ર આવશે. તો પી ઓફ એ એ છેદ સી પ્લસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ બી છેદ સી. આ પી ઓફ સી આ જોડયુક્ત નિરપેક્ષ પ્રમાણે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ સી, પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી, આ તો ઝીરો છે. દરેકમાંથી પી ઓફ સી કાઢી કોમન છેદમાંથી ઉડી જશે, વન માઇનસ પી ઓફ એ પી ઓફ બી, આ થશે પી ઓફ એ ડેશ માઇનસ પી ઓફ બી. બરાબર છે? તો હવે તમે આ લખી લો.